प्रणाम। माधव विद्या संकुल जुनियर केजी विषय अंग्रेजी में ऑनलाइन वीडियो में आपनु हार्दिक स्वागत करूँ छू। जो आप आज क्यू क्यू फॉर क्वीन, क्यू फॉर क्यू, क्यू एटले लाइन हरोड़, जो क्यू फॉर क्विल्ट, अने क्यू फॉर क्वील, क्वील एटले पीछू। तो आपणे क्यू मूळाक्षर आपणे आजे શીખવાનો છે, કેવી રીતે લખાય તેને ગૂંટવાનો છે, બોલવાનો છે અને પછી લખવાનો છે। તો જુઓ અને ગૂંટો, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન। એથી આપણે ઓ સુધીના મૂળાક્ષરો શીખી ગયા, પી પણ શીખ્યા, હવે આપણે ક્યુ, ક્યુ ફોર ક્વીન। तो क्यू सुधीना मूळाक्षरो बोलता, ओळखता अने वाँचता आवड़वा जोईए। क्यू ने ओळखवानो छे, आवुं राणी क्वीननुं चित्र होय तो क्यू लखवो पड़े। तो केवी रीते लखाय, जो क्यू प्रथम खानामां क्यू लखवा माटे अर्धगोळ करवानो, बंने अर्धगोळ, आपणे ओ लखता हता ने ए रीते पहेला ओ लखी देवानो। पछी त्रीजा खानामां ओ लख्या बाद एक त्रांसी लीटी करवानी छे, आ रीते, एटले क्यू बनी जशे। बोलो, घूंटो अने लखो। आ मूळाक्षरने शू कहेवाय? क्यू। आ मूळाक्षरने क्यू कहेवाय। आपणे स्वाध्याय पोथीमां पेज नंबर 14 पर घूंटीशू अने बोलवानुं छे, बंने काम करवाना छे। क्यू फोर क्वीन, आ मूळाक्षरने क्यू कहेवाय। तो क्यू लखवा माटे आपणे पहेला ओ जेवुं लखवुं पड़े अने त्रासी लीटी करवानी। क्यू फोर क्वीन, क्यू फोर क्वीन। फोर लीटीमां लखवानुं छे बधाए। तो नाना नाना टपકાઓને જોડી દેવાના અને ઘૂંટવાનું છે અને પછી જ લખવાનું, બોલવાનું ક્યૂ ફોર ક્વીન, ક્યૂ ફોર ક્વીન। ક્વીન એટલે રાણી, ક્યૂ ફોર ક્વીન। આ રીતે સરસ ક્યૂ લખવાના છે, બધાએ પેજમાં ગૂંટવાનું છે આ રીતે સરસ, અને પછી જ લખવાનું, કોઈએ ગૂંટ્યા વિના અહીંયા લખી દેવાનું નહીં। ક્યૂ ફોર ક્વીન, ક્યૂ ફોર ક્વીન। આ રીતે ક્યૂ મૂળાક્ષર બોલવાનો અને લખવાનો છે। ક્યૂ ફોર ક્વીન, ક્વીલ એટલે પીછું, ક્યૂ ફોર ક્વી, ક્યૂ ફોર ક્વીન। આ મૂળાક્ષરને શું કહેવાય? ક્યૂ। બોલવામાં એને ક્યૂ બોલાય, જેમ એ બી સી ડી ઈ એફ એ રીતે બોલતા હતા ને મૂળાક્ષર, એ રીતે આને ક્યૂ બોલાય। ઓ પી એ રીતે આને બોલાય ક્યૂ। શું બોલાય આને? ક્યૂ। એટલે આ ક્યૂની ઓળખ અને લેખન બંને કરવાનું છે। આ મૂળાક્ષરને કહેવાય ક્યૂ, ક્યૂ ફોર ક્વીન, ક્યૂ ફોર ક્વીલ, ક્યૂ ફોર ક્વિલ્ટ એટલે રજાઈ, ક્યૂ ફોર ક્વીન। આ રીતે ક્યૂ મૂળાક્ષરને ગૂંટવાનો છે। જો ક્યૂ ફોર ક્વીન, ક્યૂ ફોર ક્યૂ, ક્યૂ ક્યૂ ફોર ક્વિલ્ટ એટલે રજાઈ, અને ક્યૂ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું। એ રીતે આપણે ક્યૂ મૂળાક્ષર ગોટવાનો છે અને હવે લખીશું। તો આ રીતે સરસ ઓ લખવાનો પહેલાં, પછી એક ત્રાસી લીટી કરવાની છે આ રીતે, ક્યૂ ફોર ક્વી,
આ રીતે બધાએ સરસ લખવાનું છે. Q for Queen. આને શું કહેવાય? ક્યુ. બોલવામાં એને ક્યુ બોલાય, ઉચ્ચારમાં ક્યુ. Q for Queen. બધાએ ક્યુ લખતા શીખી જવાનું છે. ઓ આવડશે એટલે ક્યુ લખતા બધાને આવડી જશે. આ રીતે ઓ લખવાનું અને ત્રાસી લીટી નાની કરવાની અંદર. Q for Queen. બધાએ ક્યુ મૂળાક્ષર પેજ ભરીને ગૂંટવાનો અને લખવાનો છે, અને મમ્મી સંભળાય તે પ્રમાણે બોલવાનું છે. એકલું પેન્સિલથી લખી નથી દેવાનું. Q for Queen. આ મૂળાક્ષરને શું કહેવાય? ક્યુ. એકદમ સહેલો છે, બધાને આવડી જશે. Q for Queen. Q for Green. ફોર લીટીમાં રેડથી બ્લ્યુ લીટી સુધી જ લખવાનું, નીચે સુધી આવવા દેવાનું નહીં. એ રીતે જ લખવાનું છે, કોઈએ ઉતાવળ કરવાની નથી. આ રીતે બોલવાનું છે. Q for Queen. એટલે રાણી. આવી રીતે કોઈ પણ ચિત્ર હોય તો આપણે આ રીતે ક્યુ લખવાનો રહેશે, અથવા તો ક્યુ સાથે જોડવાનો રહેશે. ક્યુ લખતા અને એને ઓળખતા આવડવો જોઈએ. આ મૂળાક્ષરને શું કહેવાય? ક્યુ. આ મૂળાક્ષરને ક્યુ બોલાય. આ રીતે તમારે સરસ પેજ ભરીને ક્યુને ગૂંટવાના, બોલવાના અને લખવાના છે. હવે જો એ પ્રમાણે Q for Queen. ક્વિલ એટલે પીછું. હવે એમ કે મૂળાક્ષર ક્યુ ફરતે વર્તુળ કરો, તો આવું ક્યુ શોધીને બધાએ શું કરવાનું છે? વર્તુળ. તો જો અહીંયા વર્તુળ કરેલું છે, હવે આગળ શોધવાનું છે. આખી લાઈનમાં આમ જોવાનું, ધીમે ધીમે પેન્સિલ વડે આમ જોવાનું છે. Q UIET. તો ક્યુ શોધીને તેની ફરતે કરવાનું વર્તુળ. Q UIZ. તો ક્યુ હોય તેની ફરતે આપણે વર્તુળ કરવાનું. ક્યુ મૂળાક્ષર શોધીને તેની ફરતે વર્તુળ. હવે આમ લાઈનમાં જોવાનું છે. ક્યુ હોય તેની ફરતે વર્તુળ કરવાનું. આ રીતે Q for Queen. ક્વીન એટલે રાણી. Q for Queen. અને Q for Queen. આ રીતે કોઈ પણ ચિત્ર હોય તો ક્યુ મૂળાક્ષર લખવાનું, અને તે આપણે શીખી ગયા. Q for Queen. ક્વીન એટલે રાણી. આ રીતે તમારે પેજ ભરીને ક્યુ મૂળાક્ષર લખવાનો છે. આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 15 ક્યુ મૂળાક્ષર લખવાનો રહેશે, અને નોટબુકમાં પણ પેજ ભરીને ક્યુ મૂળાક્ષર લખવાનો. પ્રણામ.